સમગ્ર દેશભરમાં અબોલ ગૌમાતાને કતલખાને ધકેલવામાં આવતી હોવાની ફરિયાદો રોજ સાંભળવા મળે છે અને કતલખાને લઈ જવાતી ગાય ભેંસોને બચાવવા માટે અનેક પ્રયાસો પણ થઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે દિલ્હીમાં જન આંદોલન ચાલી રહ્યું છે અને ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે દિલ્હીના જંતર ખાતે અર્જુનભાઈ આંબલિયા છેલ્લા એકસો દિવસથી ધરણા ઉપર બેઠા છે જેના સમર્થનમાં આજે પાલનપુર ખાતે ગુજરાત માલધારી સેના, ભગવા આર્મી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ યુવા પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આયોજન પત્ર આપવા આવ્યું હતું જેમાં ગૌહત્યા બંધ થાય અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી આજે અમે પાલનપુર ખાતે કલેક્ટર કચેરીએ ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવો એના માટે જે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે તે અમારી સાથે ત્રણ સંગઠનો છે ગુજરાત માલધારી સેના ભગવા આર્મી અને આંતરરાષ્ટ્રીય યુવા હિન્દુ પરિષદ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ગૌમાતાની રાષ્ટ્રમાતાનો દર્જો મળે એના માટે આયર અર્જુનભાઈ આંબલિયા આજે એકસો ને સાસઠ દિવસથી દિલ્હી જંતર મંતર ખાતે ગૌમાતાની રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને સંપૂર્ણ ભારતની અંદર ગૌહત્યા બંધ થાય એના માટે આજે તે દિલ્હી ધરણા ઉપર બેઠા છે તો હજી સુધી સરકાર દ્વારા કોઈ પણ ત્યાં કાર્યવાહી સમજી લો કે કોઈપણ સરકાર દ્વારા હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી અને સંપૂર્ણ ગૌહત્યા બંધ થાય એના માટે અમે બધા બનાસકાંઠાના ગૌરક્ષો ભેગા મળી અને આજે પાલનપુર ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આજે ગૌમાતા હજારો યા લાખોની તાયદાદમાં ગૌવંશ કપાય છે જો આપણે હિન્દુ બધા એકતા કરી અને ગૌમાતાને બચાવીશું ત્યારે જઈને આપણી ગૌમાતા બચશે તો ગૌમાતાની વેદનામાં આજે મેં મારું મુંડન કરાવી અને સાહેબસરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારા સૌથી પહેલાં બે મુદ્દા છે ગૌમાતાની માતા જાહેર કરો અને સૌથી પહેલાં કે ગૌમાતાની માતા જાહેર કરો એના માટે અને બીજો મુદ્દો છે કે જે હત્યા બંધ થાય છે એ સંપૂર્ણ ગૌ હત્યા બંધ થાય એ બે અમારી માંગો છે એ વહેલી તકે લે એ માટે સાહેબશ્રીને અમારું નમ્ર અપીલ છે જો આ બંને માગો સરકારશ્રી હાથ નહીં ધરે તો પછી અત્યારે અમે શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છીએ અત્યાર સુધી અને જો આ બંને માગોને સરકારશ્રી કોઈ પણ પગલાં નહીં લે તો પછી અમે ઉગ્ર આંદોલન કરશું એ માટે સાહેબશ્રીને અમે રજૂઆત કરી છે અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે તો આ તરફ ગૌભક્તોએ પોતાની બે માગણીઓ નહીં સંતોષાય તો ના છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ચિંકી પણ ઉચ્ચારી હતી